બિપોર્શોએ વાવાઝોડાને પગલે અરબ સમુદ્રમાં એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની અસરને પગલે પોરબંદરના દરિયામાં સામાન્યકરણ જોવા મળ્યું. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસર છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારો પર થવાની સંભાવના છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ સાવચેતીના ભાગરૂપે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના તમામ દરિયા કિનારાઓ ઉપર બે નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. ગઈકાલે આ પોરબંદરના દરિયા કિનારા ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાત્રિના સમયે બે નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરના પગલે પોરબંદરના દરિયા કિનારા ઉપર સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે દરિયાના પાણીનો જે રંગ છે તે પણ છે તે બદલાઈ રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો પોરબંદરનો જે સમુદ્ર કિનારો છે, જે ચોપાટી ખાતે આવેલો જે દરિયો છે તેના હું આપ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેનો પાણીનો રંગ છે તે પણ બદલાઈ ચૂક્યો છે. જે આ અરબી સમુદ્રમાં સર્જાયેલું જે વાવાઝોડું છે તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. તો બીજી તરફ સાવચેતીના ભાગરૂપે આ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આ મોટાભાગના માછીમારો છે તે હાલ પોતાની બોટો લઈ અને બંદર પર પરત ફરી રહ્યા છે. આગામી દિવસોની અંદર હજુ પણ આ વાવાઝોડાની અસર છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા હાલ કરવામાં આવી છે. તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.